नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा मजामां ने? श्री शांत ज्ञानेश्वर YouTube चैनल में आप सबनो स्वागत छे। धोरण 2 नो विषय छे हिंदी विषयमां छे रिवीजन। तो विद्यार्थी मित्रों, हवे आपणे छे के 17 नी परीक्षा आवी गई छे, बराबर? तो हवे आपणे हिंदीना पेपरमां हिंदीनो रिवीजन करवू पड़े। तो हिंदीना रिवीजनमां पेपर स्टार्ट कई रीते छे तो जुओ, प्रश्न पहेलो छे विकल्प छे, केटला માર્કના હશે? 20 માર્કના છે, તમને બધાને આવડે જ છે। એના પછી પ્રશ્ન 2, અ ફૂલના અને શાકભાજીના નામ, એ કેટલા માર્કના છે? 12 માર્ક। એના પછી આવશે પ્રશ્ન 2, બ ફળના નામ, દાખલા તરીકે તમને આમ આપેલું હોય તો આમ એટલે શું થાય, કેરી, તો તમારે જવાબમાં લખવાનું કેરી। એના કેટલા માર્ક હશે? 8 માર્ક। એના પછી છે પ્રશ્ન 3, અ બારાક્ષડી, બારાક્ષડીની લાઈન તમને આપેલી હશે, બરાબર? એટલે કે અમુક ઓપ્શન તમને આપેલા હશે, અમુક છે તમારે લખવાના રહેશે, એમાં કેટલા માર્ક છે? 10 માર્ક। એના પછી પ્રશ્ન 3, બ પક્ષીના અને રંગના નામ લખો, એટલે કે તમને કૌવા આપેલું હોય તો કૌવા એટલે શું થાય? કાગડો। અને રંગના નામમાં હોય ભરા, તો ભરા એટલે શું થાય? લીલો। એના કેટલા માર્ક છે? 10 માર્ક। એના પછી પ્રશ્ન 4, અ પાલતુ અને જંગલી પ્રાણીના નામ, તો પાલતુ પ્રાણી કોને કહેવાય અને જંગલી પ્રાણી કોને કહેવાય? પાલતુ પ્રાણી એટલે એવા પ્રાણી કે જે પ્રાણીઓને આપણે પાળી શકીએ છીએ, ગાય, ભેંસ, બકરી, કૂતરો, ઘોડો, એ બધા છે એ પાલતુ પ્રાણી છે। જ્યારે જંગલી પ્રાણી કોને કહેવાય? તો કે સિંહ, વાઘ, ચિત્તો, દીપડો, હરણ, વરુ, રીંછ, એ બધા જંગલી પ્રાણી છે, એટલે કે તે જંગલમાં રહેતા પ્રાણીઓ છે। તો એના કેટલા માર્ક છે? 10 માર્ક છે। અને પ્રશ્ન 4, બ ખાલી જગ્યા પૂરો, તો ખાલી જગ્યા તમને આપેલી હશે અને સામે કૌંસ પણ આપેલો હશે, તો કૌંસમાંથી જોઈને તમારે ખાલી જગ્યા છે એ પૂરવાની છે, એના કેટલા માર્ક રહેશે? 10 માર્ક। તો આપણે અત્યારે ટૂંકમાં છે એ બધું રિવિઝન કરી જઈએ। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ છે શબ્દ, બરાબર, એનું રિવિઝન કરીએ। ચાલો, મોર, તો મોર છે કયા નામ છે? પક્ષીના નામ છે। મોર એટલે શું થશે? મોર એટલે મોર। એના પછી છે સેબ, તો સેબ એટલે સફરજન, સેબ એટલે સફરજન। એના પછી છે મટર, તો મટર એટલે શું થાય? મટર એટલે વટાણા, મટર એટલે વટાણા। એના પછી ચીકુ, તો ચીકુ કયું નામ છે? ફળના નામ, તો ચીકુ એટલે ચીકુ, ચીકુ એટલે ચીકુ। એના પછી છે મિર્ચી, તો મિર્ચી છે શાકભાજીના નામ કહેવાય, તો મિર્ચી એટલે મરચું, મિર્ચી એટલે મરચું। એના પછી ગધા, ગધા છે પાલતુ પ્રાણીનું નામ છે, ગધા એટલે ગધેડો, ગધા એટલે ગધેડો। એના પછી શેર, તો શેર છે જંગલી પ્રાણીનું નામ છે, શેર એટલે સિંહ, શેર એટલે સિંહ। એના પછી કરીએ, અને જે વિકલ્પ અને બારાક્ષડી છે એનું
खाली जगह के दिन बच्चों होली रंगों से खेलते हैं। एवो कयो तेहवार छे के जरे बच्चे छोकराओ छे बच्चो मीन्स छोकराओ तो छोकराओ छे ए रंगों थी रमे। होली के दिवाली तो कयो तेहवार आवशे होली कारण के दिवाली ना दिवस आपणे शुं करीए छीए फटाकड़ा फोड़िए छीए एना पछी शुं अमे तो के जे दिवाली छे एमां आपणे शुं करीए तो के दिवाली ना दिवसे आपणे फटाकड़ा फोड़िए छीए। એના પછી આપણે ખાલી જગ્યા કે દિન ઉત્તરાયણ કા તહેવાર હે ઉત્તરાયણનો દિવસ છે કઈ તારીખે આવે છે 14 જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિ છે એને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે। એના પછી તમને પૂછે કે સપ્તાહ કે દિન કિતને હોતે હે સપ્તાહ મીન્સ અઠવાડિયું તો અઠવાડિયામાં કેટલા દિવસ હોય છે કયો વાર આવે છે ખાલી જગ્યા દિન આતે હે તો સોમવાર કે પહેલા કયો વાર આવે રવિવાર તો કે સોમવાર કે પહેલે રવિવાર આતા હે। તો વિદ્યાર્થી મિત્રો આ રિવિઝનનો વિડિયો છે તમારે ખાસ જોવાનો છે કે આમાં હિન્દીમાં તમને શું પૂછાવાનું છે કેવી રીતે પૂછાવાનું છે એ બધું તમારે આ વિડિયોમાં મેં સમજાવી દીધું છે અને બાળક શ્રી અને વિકલ્પ